ઉપર સિમેન્ટનું છાપરું અને ઈંટોથી બનેલું આ કાચું ઘર ગુજરાતના નવા મંત્રીમંડળમાં સામેલ નેતા કીર્તિસિંહ વાઘેલાનું છે. વાઘેલા ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેઓ વર્ષો સુધી કાચા મકાનમાં રહ્યા છે, જોકે હાલમાં તેમનું નવું ઘર બની રહ્યું છે. મંત્રી બનતા જ તેમણે પાર્ટી અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, આદરણીય શ્રી સી આર પટેલ સાહેબ, આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ટીમમાં મંત્રી તરીકે મારો સમાવેશ કર્યો છે, એ બદલ હું એક કાર્યકર્તા તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ગરીબ પરિવારમાંથી આવતા કીર્તિસિંહ વાઘેલાને મંત્રી પદ મળતા પરિવાર અને ગામ લોકો ખૂબ જ ખુશ છે. અમને ગામમાં ખુશી છે, અમારી ખુશી છે, અમારા ઘર પરિવારની ખુશી છે. ખૂબ 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 ખુશી મારા દીકરાની. બહુ ખૂબ જ ખુશી છે કે મારા પપ્પાની મંત્રી તરીકે પસંદગી થઈ છે, એનો મને ખૂબ જ આનંદ છે અને મારા પરિવારને પણ ખૂબ જ આનંદ છે. પપ્પાએ અહીંયા જ્યારે લાઈટ નહોતી ત્યારથી જ અહીંયા અભ્યાસ કર્યો છે, 12 પાસ કરીને પોતે FY BCOM કરેલું છે. કીર્તિસિંહ વાઘેલા નિર્વિવાદિત અને સાફ છબી ધરાવતા નેતા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં તેઓ કાંકરેજ બેઠક પરથી 95,000 મતોથી વિજેતા બન્યા હતા. 1969માં જન્મેલા કીર્તિસિંહ વાઘેલા સરળ સ્વભાવ અને સાદું જીવન જીવતા નેતા છે. તેમણે ફર્સ્ટ યર BCOM સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કાંકરેજમાં ભાજપના બૂથ કમિટીના પ્રેસિડેન્ટથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ બનાસકાંઠા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ ગુજરાત ભાજપ કિસાન મોરચાના સ્ટેટ સેક્રેટરી અને ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. વર્ષ 2017માં ભાજપે તેમને કાંકરેજ બેઠકથી ટિકિટ આપી અને તેઓ ધારાસભ્ય બન્યા. હાલમાં તેમનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.